તમે એવી કલ્પના કરી શકો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વોનો એટલો ત્રાસ હોય કે ગામમાંથી પરિવારે હિજરત કરવી પડે માન્યામાં ન આવે પરંતુ ટીવી સ્ક્રીન પર હવે જે દેખાશે એ પરિવારને જુઓ અસામાજિક લોકોનો આતંકનો ભોગ તેઓ બન્યા છે વાત એમ છે કે આ પરિવાર લીમડીના જાબડી ગામે રહે છે આ પરિવારને કેટલાક માથાભારે લોકો સતત હેરાન કરે છે હેરાનગતિ એટલી જ છે કે તેઓના પરિવારની સ્ત્રીઓને ઉપાડી જવા સુધીની ઘટનાઓ ઘટે છે સાંભળો તેમની આપ વિધિ આ લોકો એટલો ત્રાસ આપે છે કે બે મહિના ત્રણ મહિના પહેલાં મારા ભાઈને બહુને ઉપાડી ગયા બે મહિના પછી મારી છોકરીને પણ પંદર દિવસથી ઉપાડી ગયા અને અત્યારે પણ હજી એવું કહે છે કે હજી અમારે તારી છોકરીને ઉપાડ લેવાની છે આ વસ્તુનો મને ન્યાય કોઈ આપતો અને ગામના કોઈ સાથ સહકાર નથી અને હું હાવ ગરીબ છું અને મને આ બાબત તમે ક્યાં રજૂઆત કરી આ પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અત્યારે શું કર્યું તમે અત્યારે તો હું સાહેબ ઘર મૂકી અને સામાન ભરીને વિયોગ્યો ગયો છું કેટલા જણ જતા રહીએ અમારો આખો પરિવાર આઠ જણ છીએ અમે બીને સુરેન્દ્રનગરમાં આ પ્રકારની ઘટના ઘટે છે અને તંત્ર કંઈ પગલાં નથી રહ્યું જોકે આ પહેલાં સુરેન્દ્રનગરના રૂપાવટી ગ્રામજનો રૂપાવટીના ગ્રામજનો સાથે પણ કંઈક આવું જ બન્યું અહીં ગામના લોકો બુટલેગરોના ત્રાસથી પરેશાન હતા જો કે હવે ત્રાસ એવો વધ્યો કે દસ પરિવારોએ સલામતીના કારણોસર હિજરત કરવાનો વારો આવ્યો જો કે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં સ્થિતિમાં સુધારો ન આવ્યો આખરે કંટાળીને ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ મદદની ગુહાર લગાવી ગ્રામજનોનો દાવો છે કે રૂપાવટી ગામના યુવાઓ દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને છે બે ધમકી આપી રહ્યા ગામ લોકો હું સરપંચ આજુબાજુ સરપંચો ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગયા તો સરપંચો ઉપર અને ગામ લોકો ઉપર એ લોકો હુમલા કરે છે અને અમને ખુલ્લે આમ ધમકી આપે છે કે દારૂ તો આજે બંધ નહીં થાય કાલે બંધ નહીં થાય તમારે જેને કેવું હોય એને કહી દો એસપી સાહેબ પાસે જાવ હોય તો એસપી સાહેબ પાસે જાવ દારૂ તો આજે બંધ નહીં થાય બંધ નહીં થાય આવી ખુલ્લી ધમકી આપે છે અને આ લોકો ગુનેગાર છે આ લોકો ઉપર આરોપ 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 છે 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 આ મોટા મોટા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે સવાલ એ છે કે આ લોકો આટલા બેફામ કઈ રીતે હોય શકે પરિવારો અસામાજિક તત્વો બુટલેગર ના ત્રાસ હિજરત કરી રહ્યા છે ત્યારે પ્રશાસન ના ધ્યાને આ વાત કેમ નથી આવી રહી તો કુલ અમે આપને બે ઘટનાઓ બતાવી એકમાં સામાજિક તત્વોના આતંકને કારણે પરિવારે હિજરત કરવી પડી તો દસ પરિવારો એવા હતા કે જે બુટલેગર્સના ત્રાસથી હિજરત કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં શું ચાલી રહ્યું છે સવાલ અનેક ઊભા થયા છે તેને બિગ બોલ પર જોઈશું અને સરકાર પ્રશાસન ખાસ કરીને આ સવાલના જવાબ આપે સૌથી પહેલો સવાલ એ છે કે પ્રશાસન આખરે શું કરી રહ્યું છે કેમ સતત આવી ઘટનાઓ વધે છે સુરક્ષિત ગુજરાતની વાત કરો છો ને જો લોકોએ હિજરત કરવી પડે કેટલાક લોકોના આતંકના કારણે સવાલ એ છે કે પરિવારો હિજરત કરવાનો વારો જ કેમ આવે સુરક્ષા અને બંધારણ કાયદેસર રીતે હાવી કેમ ન હોય કેમ આ પ્રકારના લુખા તત્વો એટલા હાવી થઈ જાય છે કે આ નિર્દોષ લોકો જે ફોટામાં જોવા મળી રહ્યા છે તેમને હિજરત કરવી પડે પોલીસ આખરે પગલાં કેમ નથી લઈ રહી પોલીસ પ્રશાસનનું કામ છે સુરક્ષા વ્યવસ્થા જળવાય જ્યારે આ લોકો પોલીસ સ્ટેશન પહોંચે છે પહેલી જ વારમાં કાર્યવાહી થતી હોય તો અસામાજિક તત્વોની હિંમત જે છે તે વધે જ નહીં સવાલ એ છે કે શું આ માથાભાર શખ્સોને કોઈનો ટેકો છે શું કોઈનો રહેરના હેઠળ તેઓ આ પ્રકારે ખુલે આમ દારૂ વેચે છે લોકોને યાતના આપે છે પરેશાન કરે છે અને એટલે સવાલ છે કે કોના જોરે લોકોને હેરાન કરી રહ્યા છે અસામાજિક તત્વો કોઈનો તેમને સપોર્ટ હોય તો જ આટલા બેફામ હોય કારણ કે ગ્રામજનો એવું કહી રહ્યા છે કે જે થાય કરી લો દારૂ તો મળશે દારૂ પ્રતિબંધ હોવા છતાં આટલા આત્મવિશ્વાસથી તેઓ બોલી રહ્યા છે તો પછી સવાલ એ છે કે પ્રતિબંધ પછી પણ બુટલેગર્સનો ત્રાસ કઈ રીતે હોઈ શકે પોલીસ પ્રશાસને આ વિચારવા જેવી બાબત છે એટલા માટે કારણ કે સુરક્ષિત ગુજરાતના દાવા થાય છે દારૂબંધીની વાતો થાય છે પરંતુ એ તમામ દાવાઓ પોકળ હોય તે પ્રકારના સમાચાર પણ આવે છે